एक पत्रम, एक पुष्पम, एक लोटा जल की धार, दयालु रीझ के देते हैं चंद्रमौली फलचार। तमे विचार कर जो भोळियो नाथ छे ने, मात्र एक टबोड़ी पानी, दूध तो भाग्यशाली लावे से, बाकी दूध में अर्धु पानी नाख्यु होय छे। एक टपोड़ी पानी लई, एक बिलीपत्र लई ने, एक फूल, ये मोंघा भावनु गुलाबनु नहीं, गमे न्या आडा वगड़े उगतू एवं धतुरानु फूल लई ने भोळानाथना माथे चढ़ावी दियो ने, तोय दादो राजी थई जाय। तमे विचार तो करो, एटले भोळियो नाथ कहेवानो। 33 करोड़ देवता छे, 33 करोड़। भारतनी वस्ती 100 करोड़नी छे, भगवान 33 करोड़ छे। ताणी माणा दीठी एक भगवान थिया, ભગવાનનો તૂટો જ નહીં, અડેડાટ। પણ 33 કરોડ દેવતામાં એક શિવજી એવા છે કે જેને મહાદેવ કીધા, બીજા કોઈ દેવને મહાદેવ ન કીધા, માત્ર ભોળાનાથને મહાદેવ કીધા। શું કામ? બીજા દેવ છે ને એકલા પૂજાય છે, ભગવાન વિષ્ણુની એકલાની પૂજા થાય, એના દીકરાના ક્યાંય મંદિર નથી। ભગવાન રામ પૂજાય, પણ રામના દીકરા લવને કુશના ક્યાંય મંદિર નથી। ભગવાન કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા પૂજાય, પણ એના દીકરા પ્રદ્યુમનના ક્યાંય મંદિર નથી। 24 અવતાર ધારણ કર્યા, પણ એકલો પૂજાણો આ દાદા એવા છે ભોળાનાથ કે પોતે પૂજાય, કરે મા ભગવતી જગદંબા, મા ઉમા અંબા અંબા જો કરે, સદા સહલ્લા હોય દુઃખ કટે, દાળદર મીટે પછી વેરી ન ગંજે કોઈ, મા ભગવતી ઉમૈયા અંબા પૂજાય, એવું એક પણ ગામ ન હોય કે જ્યાં માની પૂજા ન થતી હોય। દાદા પૂજાય, મા પૂજાય, કવિ કે આગળ તો કા એના દીકરાય પૂજાય। ભોળાનાથના 2 દીકરા, એકનું નામ ગણપતિ અને બીજાનું નામ કાર્તિક સ્વામી, બેયની પૂજા થાય। ગણપતિને તો એકે એક પ્રસંગમાં યાદ કરવા પડે, એવું એક પણ શુભ કાર્ય ન હોય કે જ્યાં દાદાને આપણે યાદ ન કરી। કવિ કે આગળ તો કા એના દીકરા પૂજાય, પણ એના ઘરની વવારું પૂજાય। ભોળાનાથના ઘરની વવારું એટલે ગણપતિની 2 પત્ની, એનું નામ શુદ્ધિ અને બુદ્ધિ, એની પૂજા થાય। કવિ કે આગળ તો કા એના દીકરાય પૂજાય, ભોળાનાથ પૂજાય, મા પૂજાય, એના દીકરા પૂજાય, એની પત્ની પૂજાય, અને ભોળાનાથના દીકરાના દીકરા ત્રીજી પેઢી ગણપતિની 2 દીકરીઓ, એનું નામ રિદ્ધિ અને સિદ્ધિ, એની પૂજા થાય। કવિ કે આગળ તો કા ગણપતિના 2 દીકરા, એનું નામ લાભ ને શુભ, એવું એક પણ બારણું નહીં હોય કે જ્યાં લાભ ને શુભની પૂજા ન થતી હોય। 4-4 પેઢી પૂજાય એટલે દાદો મહાદેવ કહેવાય, હે 4-4 પેઢીઓ પૂજાય। કવિ કે આગળ તો કા હજી તો અડધે છે, 4 પેઢી તો પૂજાય, પણ દાદાના ઘરના ઢોરાય પૂજાય। હા, ભોળાનાથનું વાહન પોઠિયો, તે એની પૂજા થાય। ગણપતિનું વાહન ઉંદર, એની પૂજા થાય। માનું વાહન હાવજ, તો આ સિંહની પૂજા થાય। કાર્તિક સ્વામીનું વાહન મોર, તો એની પૂજા થાય। આપણે પૂજે આપણી મોટર ન પૂજાય, આ તો ભોળોનાથ એવો છે કે એના વાહને પૂજાય। એટલું નહીં, દાદાના ઘરેણાય પૂજાય। આપણું ઘરેણું વીંટી કે ચેન પડી ગયા હોય ને કોકને મળે તો સુકન માનીને ખિસ્સામાં મૂકી દે, પણ દાદાનું ઘરેણું ઘરમાં નીકળ્યું હોય તો, ઘરેણું ઘરમાં, ગરધણી બહાર, આખી રાત ઓટા ઉપર હૂતા હોય બહાર, આપણે પૂછી કે બહાર કેમ હૂતા, કે અંદર બાપજી નીકળ્યા છે, ગોગા બાપજી આખું ઘર હાચવીને એકલા બેઠા હોય આખી રાત, એવું એક પણ ગામ ન હોય કે જ્યાં ભોળાનાથનું ઘરેણું એટલે ગોગ મહારાજનું આ ચરમાળિયા દાદાની પૂજા ન થતી હોય। એટલું જ નહીં, પણ દાદાને ચડતું આભૂષણ એટલે પશ્મી, અને એની એ ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, એક ચપટી ભભૂતમાં કુબેરનો ખજાનો દેનાર ભગવાન ભોળિયો નાથ, એટલે તો ભોળો કહેવાનો। એકવાર એક ચોર ચોરી કરવા નીકળેલો ને, બીજું કોઈ મંદિર ન જડ્યું, દાદાના મંદિરમાં ગરી ગયો। હવે માતાજીના મંદિરમાં જાય તો મુગટે મળે ને હારે મળે, વિષ્ણુ ભગવાનના મંદિરમાં જાય તો એ મુગટ હોય હાર હોય, હવે ભોળાનાથના મંદિરમાં શું લઈ લે? દાદાનું તો ઘરેણું ચોરવા જેવું નહીં, ચોર મૂંઝાણો ખોટી જગ્યાએ આવી ગયો। આડી અવળી નજર કરી, ઉપર ગળતી જોઈ, ગળતી ચડાવી હોય ને એ તાંબાની હોય, એને એમ થયું કે આ ચોરી જાઓ, પણ બહુ ઠેકડા માર્યા, ઉપર પોગ્યો નહીં, એટલે દાદાનું 1.5 ફૂટનું લિંગ જોઈ ગયો, એને એમ થયું કે આવડો મોટો પાણો સમજો તો ભગવાન, ન સમજે એને મન તો પથ્થર જ છે ને, હા એને ખબર નથી કે આ ભગવાન છે, ભગવાન હોય તો ન કરે, પણ એને એમ કે આવડો મોટો પાણો છે ને, લાવ ઉપર ચડી જાઉં, દાદાની લિંગ ઉપર ચડી ગયો અને 2 હાથે જ્યાં ગળતીને અડ્યો ને ત્યાં તો લિંગ ફાટીને ભોળાનાથ પ્રસન્ન થયા, માંગ
ઓલ્યો ચોર મુજાણો ચોરી કરવા આવ્યો ને ભગવાન પ્રસન્ન થયા કેમ? તો કે માંગ માંગી આપું પણ કે હું તો ચોર છું, ચોરી કરવા આવ્યો છું. પ્રસન્ન કેમ થયા? ત્યારે દાદાએ કીધું, કોઈ આવીને ટબુડી પાણી ચડી જાય ચડાવી જાય, કોઈ બીલીપત્ર ચડાવી જાય, કોઈ ધતુરાનું ફૂલ ચડાવી જાય. પહેલી વાર એવું બન્યું છે કે તું આખો ચડ્યો એટલે પ્રસન્ન થયો. આવો ભગવાન ભોળ્યો નાથ, હે, જેનું નામ લઈને તોય પાપ દરિયાના હામે કાંઠે વયા જાય એવા ભોળાનાથના ગુણગાન આજ તો ગાવા છે. અને આપણા સદભાગ્ય છે કે આજ ગુર્જરી ગાથામાં ગુર્જરીમાં લઈ અને જેને જે કલાકારને સાંભળવા એક જીવનનો લાવો ગણાય. કારણ કે મા શારદાના કંઠમાંથી કદાચ કોઈ માળા તૂટી જાય અને એના ફૂલના ધરતીમાંથી અવતાર લે તો એ કોણ અવતાર લે? મને એમ છે કે એ કલાકાર હોય છે, એમાંય માના માળાનો મેળ કદાચ મને એમ છે તૂટી ગયો હોય, પડ્યો હોય તો એ મેળ રૂપે અવતાર ધારણ કર્યો હોય તો એ કદાચ મને એમ છે કે હેમંતભાઈ ચૌહાણ હોય. કારણ કે જેના ગળાની અંદર ભજનો શોભે, જેના ગળાની અંદર જેથી લોકગીતો ગાતા હોય તો બે ઘડી બુઢાને નાચવાનું મન થઈ જાય, અને જ્યારે માના ગરબા ગવાતા હોય ત્યારે મા ગબરના ગોખથી હેઠી ઉતરી અને માય બે ઘડી નવરાત્રિના ગરબા લેવા માટે થઈ અને નીચે ઉતરી જાય, એવા જેના કંઠે ગરબા શોભતા હોય, ગીતો શોભતા હોય અને ભજનો જ્યારે ગવાતા હોય ને ત્યારે સંતો સમાધિમાં બેઠા હોય ને તો સમાધિમાંય સંતની સમાધિ જાગૃત થઈ જાય એવો જેનો સ્વર છે. કારણ બહુ મજાની વાત કરું ને, ભજન ગાવું ને એના કરતાં ભજન કરવું કઠિન, ભજન ગાવું એના કરતાં ભજન કરવું કઠિન, ભજન કરવું એના કરતાં ભજન સમજવું કઠિન, ભજન સમજવું એના કરતાં ભજન જીવનમાં ઉતારવું કઠિન, અને ભજન જીવનમાં ઉતારવું એના કરતાંય ભજનના શબ્દ પ્રમાણે હાલવું કઠિન. પણ જેને ભજન ગાઈ જાણ્યું છે, ભજન કરી જાણ્યું છે, ભજન જીવનમાં ઉતારી જાણ્યું છે અને ભજનના એક એક શબ્દોને સમજી અને ભજનના શબ્દ પ્રમાણે જેનું જીવન ચાલ્યું આવ્યું છે, એવા રૂડા ગળાના દેશ વિદેશ સુધી જેને આપણા ભજનોને, આપણા ગીતોને, આપણી લોક ગુર્જરી ગાથાને પહોંચાડી છે એવા હેમંતભાઈ ચૌહાણને વિનંતી કરું કે આજ માનું બહેણું છે, બોરીવલીનું આંગણું છે, અહીંયા રણછોડ બાપા સાંભળી રહ્યા છે ત્યારે એવા મજાના ભોળિયા નાથના ભજનો લઈ આપની સામે હેમંતભાઈ ચૌહાણ. અરે અંતર્યામી સૌનામી શંભુ શુભ નામી પાર્વતી ના સ્વામી સુખધામી નમામી મહાદેવ મહાદેવ. અંતર્યામી સૌનામી શંભુ શુભ નામી પાર્વતી ના સ્વામી સુખધામી નમામી મહાદેવ મહાદેવ. કપટથી સગપણ કાપી તવ ચરણોમાં અંતર થાપી, ઓડ કપટથી સગપણ કાપી તવ ચરણોમાં અંતર થાપી. વરદા છબીરે પવન જગ વ્યાપી છે અંતર ભીમ ભયંકર ભોળા શંકર નામી પાર્વતી ના સ્વામી સુખધામી નમામી મહાદેવ મહાદેવ. અરે અંતરયામી સૌનામી શંભુ શુભ નામી પાર્વતી ના સ્વામી સુખધામી નમામી મહાદેવ મહાદેવ.
વિપતુ રહી છે હરદમવાદી પીડે મુજને અપારાધી વિપતુ રહી છે હરદમવાદી પીડે મુજને અપારાધી અમરેશ્વર હર હરો ઉપાધી શિવ સાભવ જોરે તજીને સમાધિ કહું આરાધી સુરતા સાધી દેજો વ્યાધિ ધામી પાર્વતી ના સ્વામી સુખધામી નમામી મહાદેવ મહાદેવ અંતરયામી સૌનામી શંભુ શુભ નામી પાર્વતી ના સ્વામી સુખધામી નમામી મહાદેવ મહાદેવ આંજુ શંભુ ચરણ રજ અંજન મેલા મનનો કરતી જ મંજન આંજુ શંભુ ચરણ રજ અંજન મેલા મનનો કરતી જ મંજન ગૌરવરણ મુખ ગાલે ખંજન ભજ ભવે હર ભવ દુખ ભંજન અલખ નિરંજન ભવ દુઃખ ગંજન મનરંજન નિષ્કામી પાર્વતી ના સ્વામી સુખધામી નમામી મહાદેવ મહાદેવ અરે અંતરયામી સૌનામી શંભુ શુભ નામી પાર્વતી ના સ્વામી સુખધામી નમામી મહાદેવ મહાદેવ શાને કરે મન તું સંકોચન દલથી ભજ શંકર દુઃખ મોચન શાને કરે મન તું સંકોચન દલથી ભજ શંકર દુઃખ મોચન વિશ્વંભર હર વિશ્વ વિરોચન ત્રિપુરારી ભવનાથ ત્રિલોચન મંગલ મૂર્તિ આશા પૂર્તિ સ્ફૂર્તિદાયક નામી પાર્વતી ના સ્વામી સુખધામી નમામી મહાદેવ મહાદેવ અરે અંતરયામી સૌનામી શંભુ શુભ નામી પાર્વતી ના સ્વામી સુખધામી નમામી મહાદેવ મહાદેવ વાત લખેલી છે વેદાંતે વિશ્વપતિ મહાદેવ વનાંતે વાત લખેલી છે વેદાંતે વિશ્વપતિ મહાદેવ વનાંતે અમર ભવે હર શિવ એકાંતે પ્રગટ્યા શંભુરે સોરઠ પ્રાંતે દુર્જટ શંકર ભોળા શ્રી ગિરનાર તળેટી ધામી પાર્વતી ના સ્વામી સુખધામી નમામી મહાદેવ મહાદેવ અંતરયામી સૌનામી શંભુ શુભ નામી પાર્વતી ના સ્વામી સુખધામી નમામી મહાદેવ મહાદેવ